હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડનેસ આજે આપણે બનાવીશું ફ્લાવર બટાકા અને વટાણાનું શાક તો શિયાળામાં ફ્લાવર અને વટાણાની સિઝન હોય છે ત્યારે જો તમે આ રીતે ફ્લાવર બટાકા વટાણાનું શાક બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે ગરમા બધાને ખૂબ જ ભાવશે તો ચાલો બનાવીએ બદલે બે રોટલી એકવાઈ જાય ટેસ્ટી શાક રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને ને કરજો તો હવે સૌથી પહેલા ફ્લાવર બટાકા અને વટાણા શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ફ્લાવર લીધું છે અહીંયા મેં ફ્લાવરના આ રીતે મીડિયમ સાઇઝ ટુકડા કરી લીધા છે હવે અહીંયા ફ્લાવર તમારે આ રીતનું એકદમ સરસ વ્હાઈટ હોય એવું લેવાનું એનું શાક ખૂબ જ સરસ બને છે અને ફ્લાવરને કટ કર્યા પછી એને દસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને યુઝ કરવાનું જેથી ફ્લાવરમાં જે કાંઈ કચરો ધૂળ હોય એ બધી આસાનીથી અલગ થઈ જાય હવે અહીંયા મેં શાક બનાવવા માટે એક મોટી સાઇઝનું બટાકું લીધું છે સાથે અડધા વાટકા જેટલા વટાણા અને બે મીડિયમ સાઇઝના ખમણેલા ટામેટા લીધા છે તમે આ શાકમાં ખમણેલા ટામેટા ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે હવે અહીંયા આપણે એક કુકર લેશું અને કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું તેલ ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ ત્યારબાદ અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી કરતાં થોડી ઓછી હળદર અને સાથે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જ્યારે પણ મસાલા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અથવા બંધ કરી દેવાની હવે આમાં ટામેટાની પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો ટામેટા ઉમેરતા જ આપણું તેલ સરસ ગરમ હતું એટલે એકદમ સરસ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે આ સ્ટેજ પર આપણે જે વટાણા લીધા છે એને ઉમેરી દઈએ સાથે બટાકા અને ફ્લાવરને પણ કુકરમાં ઉમેરી દઈશું તો તમે આ રીતે તેલમાં મસાલા ઉમેરશો તો શાકનો કલર બહુ જ સારો આવશે અને મસાલા પણ એકદમ સરસ ચડી જશે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠો ઉમેરી દઈએ મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું નમક લીધું છે હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ શાકનો મિક્સ કરતા કલર દેખાય છે આ રીતે બરાબર બધું મિક્સ કરી એકાદ મિનિટ માટે શાકને થવા દેવાનું તો તેલમાં આ રીતે શાક સતળાશે એનો સ્વાદ બહુ જ સારો લાગશે એકાદ મિનિટ માટે આ રીતે શાક સરસ થઈ જાય મસાલા સરસ ભળી જાય પછી આપણે આમાં પાણી ઉમેરવાનું છે તો ફ્લાવરના શાકમાં બહુ વધારે પાણી નહીં ઉમેરવાનું નહીં તો ફ્લાવરનું શાક એકદમ ગળી જાય છે તો અહીંયા મેં અડધા કપ જેટલું જ પાણી ઉમેર્યું છે પાણીને ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ હાઈ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેશો તમે જોઈ શકો છો અંદર પાણીમાં પણ સરસ બબલ આવવા માંડ્યા છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર ત્રણ વિસલ કરી લેશું તો અહીંયા શાકમાં ત્રણ વિસલ થઈ ગઈ છે ગેસને બંધ કરી દઈએ અને કુકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દઈએ તો લગભગ એક મિનિટમાં કુકરનું પ્રેશર પણ સરસ પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે શાકમાં વધારે રસો પણ નથી તો હવે આપણે શાકને ગરમા ગરમ સર્વ કરીશું તો તમે આ શાકને ગરમા ગરમ ફુલ્કા રોટલી કે પરાઠા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો જો ક્યારેય આ રીતે ફ્લાવર બટાકા અને વટાણાનું શાક ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાયના ગુજરાતી શાકની રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ